ઓફ વડોદરા. વધુ એક રામ ભક્તોનું ગ્રુપ અયોધ્યા જવા માટે વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી રવાના થયું હતું. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પરથી શ્રદ્ધાળુ વિશેષ ટ્રેન દ્વારા શ્રી રામલલ્લાના દર્શન અર્થે અયોધ્યા રવાના થયા હતા. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ, મંત્રી ભીખુભાઈ સહિત વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ ઉપસ્થિત રહી ભક્તોની ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી. આજે છોટાઉદેપુર લોકસભાના રામ ભક્તો અયોધ્યા ખાતે જઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં અમારા સાંસદ ગીતાબેન તેમજ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના સંગઠનના બંને પ્રમુખશ્રીઓ તેમજ છોટાઉદેપુર જિલ્લાના સંગઠન પ્રભારી ભાઈ શ્રી રમેશભાઈ ઉકાણી તેમજ લોકસભાના સાંસદ રામસિંહભાઈ એ પણ ઉપસ્થિત રહ્યા. બીજા અમારા મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં આજે અમારે સૌએ લીલી ઝંડી બતાવીને આ રામ ભક્તોને પ્રસ્થાન કરાવવાનું છે. મને રાજ્ય સરકાર તરફથી પણ એક આ જવાબદારી આપવામાં આવેલી છે, એટલા હું પણ એના માટે આજે અહીં આવ્યો છું અને હું આશા રાખું કે આ રામ ભક્તોની યાત્રા ફળદાયી, શુભદાયી, લાભદાયી નીવડે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. કેટલા રામ ભક્તો જવાના છે આ ટ્રેનમાં? અંદાજે લગભગ 1400 રામ ભક્તો આ ટ્રેનમાં જવાના. આજરોજ છોટાઉદેપુર લોકસભાના રામ ભક્તો મર્યાદા પુરુષોત્તમ રામ લલ્લાના દર્શન કરવા માટે અયોધ્યા જઈ રહ્યા છે. પૂરી લોકસભામાંથી 1400 જેટલા રામ ભક્તો ભાઈઓ બહેનો લલ્લાના દર્શન કરવા માટે જાય છે. તો આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે અમે સૌ અહીંયા રામ ભક્તોને ટ્રેનને લીલી ઝંડી આપવા માટે અહીંયા પધાર્યા છે. મારી સાથે અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી અને ગુજરાત સરકારના મંત્રી એવા ભીખુસિંહ પરમારજી, બંને જિલ્લાના સંગઠનના પ્રમુખશ્રીઓ ઉપેન્દ્રભાઈ, સતીશભાઈ, પ્રભારી શ્રી અમારા રમેશભાઈ ઉકાણીજી, પૂર્વ સાંસદ રામસિંહ દાદા, સર્વે સંગઠન અને ચૂંટાયેલી પાંખ રામ ભક્તોનો ઉત્સાહ વધારવા માટે અને જ્યારે રામ ભક્તો જઈ રહ્યા છે ત્યારે એમને સૂચના, એમની વાતો અમે કહેવા માટે અને સારી રીતે જઈને પાછા આવે એવા આશીર્વચનો અને આશીર્વાદ આપવા માટે
અમે અહીંયા ઉપસ્થિત થયા છે. હવે 3:30 વાગે ટ્રેનને લીલી ઝંડી આપવાના છે. તમામ મારી લોકસભાના રામ ભક્તોની યાત્રા શુભ મંગલ રહે એવી પ્રભુને ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું અને સર્વેને શુભેચ્છા પાઠવું છું.